1920માં ગાંધી જગત અને આ સૌ પ્રથમ આપણે જે બિલ્ડિંગમાં ઉભા રહ્યા છે પ્રાણજન વિદ્યાર્થી ભવન, એ સમયે 1922ની અંદર આ બિલ્ડિંગ આખું તૈયાર થયું હતું અને 25માનું શૈક્ષણિક કાર્ય આ બિલ્ડિંગમાં ચાલુ થયું. એ પહેલાં વિદ્યાર્થીનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય અહીંયાથી 2-3 કિલોમીટર દૂર એલિસ બ્રિજ આવેલું છે, ડાયાભાઈ ચિત્રા મહેતાનું મકાન છે, એમાં આખું એજ્યુકેશન કામ ચાલુ રહ્યું 3 વર્ષ સુધી. અને પછી જ્યારે આ બિલ્ડિંગનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું પછી અહીંયા ટ્રાન્સફર કરવામાં આવ્યું. આ બિલ્ડિંગ ઐતિહાસિક 2020માં આખું હેરિટેજ બિલ્ડિંગમાંનો સમાવેશ થાય છે. અને ઐતિહાસિક એટલા માટે કેમ કે ગાંધીજીના સમયમાં બનેલું 1922ની અંદર, અને એ સમયે જેટલો પણ ખર્ચ થયો એ બધો જ ખર્ચ પ્રાણજીવનભાઈ મહેતા, જે ગાંધીજીના પરમ મિત્ર હતા, એમને એ સમયે 2,75,000 આપ્યા હતા. અને એમાંથી ફક્ત 1,75,000માં આખું બિલ્ડિંગ તૈયાર થયું હતું. અને આ બિલ્ડિંગમાં જેટલી પણ ઈંટ વાપરી છે, દરેક ઈંટમાં ચરખાનું સિમ્બોલ છે, એ પણ રસપ્રદ બાબત છે. આ બિલ્ડિંગમાં 4 રૂમ એવા છે જે ખૂબ ઐતિહાસિક રૂમ કહેવાય. એક ગાંધીજીનો મૌનખંડ છે, ગાંધીજીનો નિવાસખંડ છે, ગાંધીજીનો બાઇબલ ખંડ છે, અને એક ઉમાશંકર આપણે જ્યાં ઉભા રહ્યા છે અને બિલકુલ નીચે ઉમાશંકર જોશીનો પણ એક સરસ મજાનો રૂમ છે. મૌનખંડ નિવાસખંડ છે, ગાંધીજી 1936માં જનવરીમાં અહીંયા 1 મહિના માટે રોકાયા હતા, એ પણ સરસ મજાનો રૂમ છે. બાઇબલ ખંડ પણ સરસ છે, જ્યાં 1926માં ગાંધીજી દર શનિવારે સાબરમતી આશ્રમથી સાયકલ લઈને અહીંયા આવતા અને અલગ અલગ ધર્મ વિશે માહિતી આપતા. આજે આપણું આખું સંગ્રહાલય છે મોરારજીભાઈનું સંગ્રહાલય. મોરારજીભાઈનું સંગ્રહાલય બનાવવાનું મુખ્ય કારણ એ જ કે મોરારજીભાઈ ભારતના વડાપ્રધાન 1977 થી 1980 સુધી, અને 1963 માંડીને 1995 સુધી 33 વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલનું સંગ્રહાલય, કે વિદ્યાપીઠની સ્થાપના કેમ કરવામાં આવી, શરૂઆતથી માંડીને 1920થી માંડીને અત્યાર સુધી વિદ્યાપીઠના કયા કયા કુલપતિ છે, દરેકના ફોટોગ્રાફ છે, સમયગાળો છે, ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે પણ ગાંધીજી આવે અને જે પણ અધ્યયન કાર્ય કર્યું દરેકની માહિતી પણ ખૂબ સરસ રીતે મૂકવામાં આવી છે. 1922થી માંડીને 2017 સુધી જેટલા પણ અમારા કોન્વોકેશનના થયા છે, દરેકના ફોટોગ્રાફ્સ, ગુજરાત વિદ્યાપીઠમાં જે પણ ડિપાર્ટમેન્ટ કામ કરે છે દરેકની ડિટેલ્સ, અને 2009 પછી વિદ્યાપીઠને જે પણ એવોર્ડ્સ મળ્યા છે એ દરેક એવોર્ડ્સ ડિસ્પ્લે કરેલા છે. No.
ગીત